चैप्टर नंबर 10 माइक्रोब्स इन ह्यूमन वेलफेयर, सूक्ष्म जीवो मानव कल्याण की अंदर। नेक्स्ट टॉपिक आपणे जोवानो छे के औद्योगिक उत्पादन की अंदर माइक्रोब्स कई रीते उपयोगी छे। तो टाइटल आपशो आपणे औद्योगिक उत्पादन में सूक्ष्म जीवो। औद्योगिक उत्पादन में सूक्ष्म जीवो। औद्योगिक उत्पादन अंदर सूक्ष्मजीवों की बातचीत करिए तो सूक्ष्मजीवों उपयोग कर उद्योग की अंदर एवं प्रोडक्ट बनावा आवे के जे मानव कल्याण माटे फायदाकारक हो, एटले के औद्योगिक उत्पादन में सूक्ष्मजीवों उपयोग करवानो। सूक्ष्मजीवों उपयोग करी अने एवी वस्तु एवी प्रोडक्ट निर्माण करवामां आवे के जेनाथी मानव कल्याण थई शके, जेनो मुख्य हेतु जे छे ई मानव कल्याण छे। तो आनी अंदर अलग अलग माइक्रोब्स सूक्ष्मजीव उपयोग थाय छे, ईस्ट छे, बेक्टेरिया छे, आ बधानो उपयोग करी अने इंडस्ट्रीनी अंदर अमुक प्रोडक्ट बनावे के जेम के પીણાની વાતચીત કરીએ, આલ્કોહોલયુક્ત પીણા હોય તો આલ્કોહોલ પીણાની અંદર માનો કે વાઇન છે, બિયર છે, બ્રાન્ડી છે, રમ છે, વિસ્કી છે, આ બધી પ્રોડક્ટ જે છે આલ્કોહોલયુક્ત પીણા જે છે કે એની પ્રોડક્શન જે છે એ પ્રોડક્શન સૂક્ષ્મજીવોની મદદથી થતું હોય છે। એની સિવાય માનો કે કોઈ એમિનો એસિડ છે, એસિડની વાતચીત કરવામાં આવે, બ્યુટ્રિક એસિડ છે, એસેટિક એસિડ છે, આ બધા એસિડ જે છે કમ્પ્લીટ એમ કહી શકાય કે જે માનવ કલ્યાણ માટે ફાયદાકારક હોય। પીણા એઝ આલ્કોહોલિક યુક્ત હોય છે, નશાકારક, એની સાથે સાથે સિરપની અંદર પણ એઝ અ મેડિસિન તરીકે પણ એનો ઉપયોગ થતો હોય છે। તો એસિડ પીણા છે, એસિડ છે, આ ઉપરાંત એમિનો એસિડનું પ્રોડક્શનની વાતચીત કરીએ તો એમિનો એસિડનું પ્રોડક્શન જે છે એ એમિનો એસિડનું પ્રોડક્શન પણ મુખ્યત્વે એમ કહી શકાય કે માઇક્રોબ્સનો ઉપયોગ કરવામાં આવશે। ઇથેનોલનો ઉપયોગ એઝ અ મેડિસિનના પર્પઝ હેતુથી કરવામાં આવતો છે। તો આ રીતે અમુક પ્રોડક્ટ જે છે એ માઇક્રોબ્સનો ઉપયોગ કરી અને એ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થતું હોય અને આ માઇક્રોબ્સને ઉગાડવા માટે અથવા તો એમ કહી શકાય એનો ગ્રો કરવા માટે મોટા વાસણો જેને વેસલ્સ કહેવામાં આવે છે એનો ઉપયોગ છે, જેને કહેવામાં આવતું છે આથવણકારકો અથવા તો એને કહેવાય ફર્મેન્ટર। આખા એક ફર્મેન્ટર આવતા હોય છે કે જે મોટા પોટ વેસલ્સ હોય છે એની અંદર કલ્ચર કે જેની અંદર સૂક્ષ્મજીવો ગ્રો થઈ શકે, ઉગી શકે એવું કલ્ચર જે છે એની અંદર એડ કરી દેવામાં આવે અને ત્યારબાદ યોગ્ય તાપમાન, પૂરતા માત્રામાં ઓક્સિજન, પીએચની જાળવણી, એ મોટા વેસલ્સની અંદર એ બધું નિયત તાપમાનની અંદર આ બધી સાનુકૂળ પરિસ્થિતિની અંદર સૂક્ષ્મજીવો જે છે એનો ઉછેર થાય, એની કોલોની બને અને એના દ્વારા જે પ્રોડક્ટ નિર્માણ થાય એ પ્રોડક્ટ નિર્માણ થઈ ગયા બાદ એનું જે છે આઇસોલેશન કરી અને કમ્પ્લીટ પ્રોસેસ જે છે એ ફર્મેન્ટેશનની કરવામાં આવતી હોય છે। તો વાતચીત કરીએ ઔદ્યોગિક ઉત્પાદનની અંદર અલગ અલગ કેટેગરી વાઇઝ વાતચીત કરવાની હોય છે આપણે, એની અંદર સૌથી પહેલાં આપણે વાતચીત કરીએ આલ્કોહોલયુક્ત પીણા કે જેને ફર્મેન્ટેડ બેવરેજ તરીકે લેવામાં આવે છે એના વિશે આપણે જોઈએ। આલ્કોહોલ આલ્કોહોલયુક્ત પીણા આલ્કોહોલ યુક્ત પીણાનો મતલબ એવો છે શું, આલ્કોહોલ પીણા અથવા એમ કહી શકાય આથવણયુક્ત પીણા કે જેને ફર્મેન્ટેડ બેવરેજ કહેવામાં આવે। આલ્કોહોલયુક્ત પીણાનું પ્રોડક્શન જે છે એ આથવણની ક્રિયાથી થાય છે, એટલા માટે આથવણયુક્ત પીણા અથવા તો એને આપણે આલ્કોહોલયુક્ત પીણા તરીકે લેવામાં આવતો છે। સેકો વર્ષ મતલબ એનો મતલબ ઘણા વર્ષોથી આલ્કોહોલયુક્ત પીણા જે છે એનું પ્રોડક્શન માઇક્રોબ સૂક્ષ્મજીવો જે છે એની ઉપયોગથી થતું હોય છે, જેમ કે એના અલગ અલગ એક્ઝામ્પલ જે છે એ આલ્કોહોલયુક્ત પીણાનું પ્રોડક્શન જે છે માઇક્રોબ્સમાંથી થતું હોય છે, પરંતુ એને ક્યાં ફળ છે એના ઉપર ડિપેન્ડ થતું હોય છે। મુખ્યત્વે વાતચીત કરીએ તો કોઈ પણ સૂક્ષ્મજીવો જે છે એમાં સૌથી વધારે પ્રમાણમાં આલ્કોહોલયુક્ત પીણાનું પ્રોડક્શનની અંદર સેકેરોમાઇસિસ સેરેવિસિસ સેકેરોમાઇસિસ સેરેવિસ સેકેરોમાઇસિસ સેરેવિસ એનો ઉપયોગ થાય છે।
આ સેક્રોમાઇસિસ સર્વિસી જે છે કે જેનું પ્રોડક્શન ફર્મેન્ટરની અંદર કરવામાં આવશે, જેનું પ્રોડક્શન જે છે એ ફર્મેન્ટરની અંદર કરવામાં આવે છે. ફર્મેન્ટરની અંદર જૈવિક ભઠ્ઠી હોય છે કે જેની અંદર કમ્પ્લીટ જે સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મજીવોની કલ્ચર જે છે, આ સૂક્ષ્મજીવો જે છે સૂક્ષ્મજીવો આની અંદર એડ કરી દેવામાં આવે. વધારે માત્રામાં કહીએ કે આની અંદર ફર્મેન્ટર મોટા વેસલ્સ હોય છે, એની અંદર આ સૂક્ષ્મજીવો સેક્રોમાઇસિસ સેરેવિસી છે, એના માટે જરૂરી ધાન્ય અથવા ફળ, ધાન્ય અથવા ફળ જે છે એ સેક્રોમાઇસિસ સેરેવિસ એઝ અ ફૂડ તરીકે એનો ઉપયોગ કરે છે, અને એને બાય પ્રોડક્ટ તરીકે એમાંથી આલ્કોહોલયુક્ત પીણા જે છે એનું ફોર્મેશન કરવામાં આવતું હોય છે. હવે જ્યારે પણ સેક્રોમાઇસિસ સેરેવિસિસ છે, આવા સૂક્ષ્મજીવો જે છે એ કયા પ્રકારના ધાન્ય છે એના આધારે એમાંથી પ્રોડક્શન થતું હોય છે. જેમ કે આપણે વાતચીત કરીએ, અલગ અલગ પદાર્થની વાતચીત કરીએ, સૌથી પહેલાં આપણે બિયર અને વાઇન બાબતમાં લઈએ. વાઇનની વાતચીત કરીએ તો એ દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે. વાઇન જે છે એ દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે. બિયરની વાતચીત કરીએ તો બિયર જવમાંથી બનાવવામાં આવે છે. કયા પ્રકારનું ફ્રૂટ છે, કયા પ્રકારનું ધાન્ય છે એના આધારે એમ કહી શકાય કે એમાંથી આલ્કોહોલ કેટલા માત્રામાં છે એ નક્કી થતું હોય છે. ઉપરાંત વિસ્કી લઈએ તો જે મકાઈ, ઘઉં કે જેવા ધાન્ય જે છે એમાંથી એનું પ્રોડક્શન કરવામાં આવતું હોય છે. બ્રાન્ડી લઈએ તો બ્રાન્ડીની અંદર એ વિસ્કીમાંથી બનાવવામાં આવે છે. કઈ રીતે બનાવવામાં આવે છે એનું પ્રોડક્શન આપણે જોઈએ. અને ત્યારબાદ રમની વાતચીત કરીએ તો જે શેરડી જે છે એ શેરડીમાંથી બનાવવામાં આવે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે ફળની અંદર કયું ફળ છે એના આધારે એનો આલ્કોહોલ નક્કી થતો હોય છે કે આ પ્રોડક્ટની અંદર કઈ રીતે છે. માનો કે એક્ઝામ્પલ તરીકે વાઇન અને બિયરની વાતચીત કરીએ તો વાઇનની અંદર બિયર જે છે વાઇનની અંદર વાતચીત કરીએ તો વાઇનની અંદર 10-20% બી આલ્કોહોલ છે. બિયરની અંદર વાતચીત 3-6% જેટલું છે. વિસ્કી, બ્રાન્ડી અને રમની વાતચીત કરીએ તો વિસ્કી જે છે એમાં 35-50% જેટલું આલ્કોહોલ છે. જ્યારે બ્રાન્ડીની અંદર વાતચીત કરીએ તો એની અંદર 60-70% અને શેરડીમાં વાતચીત કરીએ તો 40%. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આલ્કોહોલ જે છે એ વાઇન અને બિયરની અંદર આલ્કોહોલનું પ્રમાણ ઓછું છે, જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ જે છે એની અંદર આલ્કોહોલનું પ્રમાણ વધુ છે. તો આ પ્રોડક્શન કઈ રીતે કરવામાં આવતું હોય છે? જ્યારે પણ સેક્રોમાઇસિસ સેરેવિસિસ છે એને અજારક પ્રક્રિયા દ્વારા, કે આપણે બધાને એનરોબિક પ્રોસેસ ખબર છે કે જે ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોવાને કારણે અજારક પ્રક્રિયાને કારણે ઇથેનોલ જે છે એનું પ્રોડક્શન થતું હોય છે, અને એ ઇથેનોલ છે એ છેલ્લે આઇસોલેટ કરવામાં આવતું હોય છે એ, અને ત્યારબાદ એ જે પ્રોડક્ટ પ્રાપ્ત થયું છે એનું નિસ્યંદન કરવામાં આવે છે. નિસ્યંદન મતલબ ડિસ્ટિલેશન. નિસ્યંદનની પ્રક્રિયા જે છે એનું કામ છે. તો નિસ્યંદનની પ્રક્રિયાનું મહત્ત્વનું એ છે કે કોઈ પણ પીણું જે છે એની અંદર આલ્કોહોલની માત્રા વધારવી, એ આલ્કોહોલની માત્રા વધારવાનું જે કાર્ય જે છે એ વધારવાનું કાર્યની પ્રક્રિયાને નિસ્યંદન કહેવામાં આવતું છે. માનો કે કોઈ ફર્મેન્ટર છે, ફર્મેન્ટરની અંદર આપણે બધા પદાર્થ નાખેલા છે, એ પદાર્થની અંદર સેક્રોમાઇસિસ સેરેવિસિસ આપણે એડ કરી દીધું છે. પરિણામ સ્વરૂપે અમુક સમયે ત્યારબાદ એમાંથી એનું નિવેશ જે બાકીનો પદાર્થ જે છે બાય પ્રોડક્ટ આપણે એને અલગ કાઢશું, અને આઇસોલેશન કર્યા બાદ એના ઉપર નિસ્યંદન કરીએ તો, મતલબ કે એમાં આલ્કોહોલનું પ્રમાણ વધારીએ તો આપણને 3 પ્રોડક્ટ મળશે. વિસ્કી, બ્રાન્ડી અને રમ, કે જે નિસ્યંદન દ્વારા પ્રાપ્ત થાય. તમે જોઈ શકીએ છીએ વિસ્કી, બ્રાન્ડી અને રમ જે છે કે જેની અંદર આલ્કોહોલનું પ્રમાણ વધારે છે, કારણ કે જે છેલ્લે પદાર્થ મળે છે એનું નિસ્યંદન કરવામાં આવે છે, ડિસ્ટિલેશન કરવામાં આવે છે. અને ડિસ્ટિલેશનનો મતલબ ફરી કે જે તે પ્રવાહી જે છે એમાં આલ્કોહોલની માત્રા વધારવી, એ જ પ્રોસેસ જે છે એને નિસ્યંદન તરીકે લેવામાં આવે છે. માનો કે કોઈ પ્રવાહી પ્રાપ્ત થયું છે અને નિસ્યંદન વગર, તો એની અંદર વાઇન અને બિયર જે છે એ નિસ્યંદન વગર હોય છે. નિસ્યંદન વગર આ પ્રોડક્ટ જે છે એ મેળવવામાં આવે છે. તો
આની અંદર જે તે પ્રોડક્ટનું ફોર્મેશન જે છે એ પ્રોડક્ટના ફોર્મેશનની અંદર કયો પદાર્થ જે છે એ કયા પદાર્થને આધારે એની કમ્પ્લીટ નક્કી થતું હોય છે. તો આ રીતે કોઈ પણ પીણાની વાતચીત કરવામાં આવે તો પીણાની અંદર તમે મુખ્યત્વે સેક્રોમાઇસિસ સેરેવિસિસ એ વપરાય, એટલા માટે એને આ બ્રેવર્સ ઇસ તરીકે પણ લેવામાં આવે છે. તો આ રીતે સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી અને આલ્કોહોલિક્ત પીણા જે છે એનું ફોર્મેશન કરવામાં આવતું હોય છે, અથવા તો એમ કહી શકાય ફર્મેન્ટેડ બેવરેજ જે છે એનું પ્રોડક્શન કરવામાં આવે છે. ઉદ્યોગની અંદર માઇક્રોબ્સનો ઉપયોગ કરી અને અન્ય પ્રોડક્ટનું નિર્માણ થતી હોય છે, એમાં સેકન્ડ પ્રોડક્ટ વિશે આપણે વાતચીત કરીએ તો પ્રતિજૈવિક દ્રવ્ય જેને આપણે સૌથી વધારે વપરાતું હ્યુમન ફેરની અંદર એ છે એન્ટીબાયોટિક્સ. પ્રતિજૈવિક દ્રવ્ય જેને આપણે કહીએ છીએ એન્ટીબાયોટિક્સ. શબ્દ એન્ટીબાયોટિક્સ શબ્દ કોઈ વૈજ્ઞાનિક આપ્યો હતો, તો અહીં વોક્સમેન દ્વારા આપવામાં આવેલો હતો. વોક્સમેન દ્વારા એન્ટીબાયોટિક શબ્દ આપવામાં આવેલો હતો. આ એન્ટીબાયોટિક શબ્દને આપણે સમજીએ તો એના બે વર્ડનું કોમ્બિનેશન છે, એક એન્ટી અને બીજું બાયોટિક્સ. એન્ટી મતલબ વિરુદ્ધ અને બાયોટિક્સ મતલબ જીવન. જીવનની વિરુદ્ધ એક એવું રસાયણ જે છે કે જીવનની વિરુદ્ધ છે, પરંતુ આ શબ્દ જ્યારે બોલવો હોય ત્યારે રોગકારક સજીવો માટે બોલે, પરંતુ માનવ માટે વાતચીત કરવી હોય તો આ જ એન્ટીબાયોટિક્સને આપણે કહી શકીએ પૂર્વજીવન. આના માટે એન્ટીબાયોટિક્સ તો આના માટે પ્રો લાઈફ તરીકે લેવામાં આવે છે, કારણ કે એન્ટીબાયોટિક્સ માનવ માટે ફાયદાકારક કહેવામાં આવતું હોય છે. તો એન્ટીબાયોટિક્સની સંશોધનની અંદર 20મી સદીના અંત ભાગમાંથી એન્ટીબાયોટિક્સ જે છે એનું સંશોધન થયેલું હતું. માર્કેટની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર જે એન્ટીબાયોટિક્સ અથવા તો એમ કહી શકાય સૌથી જાણીતી જે છે એ પેનિસિલિન. પેનિસિલિન એન્ટીબાયોટિક્સ જે છે કે હાલની અંદર સૌથી વધારે પરિચિત છે. આપણને જાણતા તમને આશ્ચર્ય થાય કે આની શોધ જે છે એ કોઈ સ્પેસિફિક કારણોથી કરવામાં આવી, એક અનાયાસે આની શોધ થયેલી છે. આની પાછળ કોઈ સંશોધન શરૂઆતમાં ગોતવા માટે નહોતા કરવામાં આવ્યા. એક થોડીક ભૂલ અથવા તો એમ કહી શકાય કે થોડીક સંજોગને કારણે આખી પેનિસિલિન જે છે એની શોધ થઈ. એના પાછળની એક સત્ય ઘટના જે છે સત્ય ઘટનાની વાત, કારણ કે ટેક્સ્ટબુકની અંદર એક વર્ડ લખેલું છે કે પેનિસિલિનની શોધ જે છે અનાયાસે થયેલી છે, કે એના માટે કોઈ સ્પેસિફિક પર્પઝ અથવા તો પ્રયોગ કરવામાં આવેલા નહોતા. આખી વાત જે એ પેનિસિલિન અથવા તો એમ કહી શકાય સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા સ્ટેફાઇલોકોકાઈ ઉપર એક વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પોતે સ્ટેફાઇલોકોકાઈ ઉપર પોતાના રિસર્ચ અથવા સંશોધન કરે છે. બેક્ટેરિયા અથવા તેમ કહી શકાય એના ગ્રોથ થવા માટે પેટ્રીડીશની અંદર માધ્યમ ઉમેરી અને આ બેક્ટેરિયાને એની ઉપર ઇનોક્યુલેશન અથવા તો ગ્રોથ કરવામાં આવે છે. અમુક સમય સુધી પેટ્રીડીશ જે છે એને યોગ્ય તાપમાનમાં રાખવામાં આવે, ત્યારબાદ પેટ્રીડીશ જે છે એના ઉપર કોઈ બેક્ટેરિયા ગ્રો થયા છે, જો એ થયા હોય તો એની વસાહત અથવા તો કોલોની મળે, એ કોલોની ઉપર એનું સંશોધન કરવામાં આવે છે. સંશોધન થયા બાદ એ પેટ્રીડીશ જે છે વોશમાં જવા દેવાની હોય છે. એક્ઝેક્ટલી સેમ વેથી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે એ પોતાના પ્રયોગ કન્ટિન્યુ કરે છે. જ્યારે પણ પેટ્રીડીશ વોશ કરવાની હોય ત્યારે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પોતાની જે એક્સપેરિમેન્ટ થઈ ગયેલી જે પેટ્રીડીશ જે છે એને પછી ડસ્ટ વોશબિનની અંદર મૂકી દે અને એનો પ્યુન જે છે એ પેટ્રીડીશ જે છે એ વોશ કરી નાખે. એક દિવસનો સમય એવો થાય છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પોતે જે પેટ્રીડીશને વોશ કરવાની છે પટાવાળાને, તો એ પોતે એમ કહી શકાય કે એને જે પેટ્રીડીશ જે છે એક સ્ટેન્ડની બાજુ મૂકી દે છે કે જેનો કમ્પ્લીટ વોશ કરવાની છે, સાફ કરવાની છે. એનો પ્યુન જે છે એ સમય દરમિયાન જ્યારે પણ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેટ્રીડીશ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકે છે એવામાં એક પેટ્રીડીશ જે છે એ બોક્સની નીચે જતી રહી છે અને ત્યારબાદ એ પેટ્રીડીશ અમુક સમય પછી જ્યારે પણ નજર જાય છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કે આ તો વોશ થયા વગરની પડી રહી છે, પણ જ્યારે પેટ્રીડીશ ઉપર ઓબ્ઝર્વ કરે છે ત્યારે એને જોવા મળે છે કે આ તો પેટ્રીડીશ જે છે સ્ટેફાઇલોકોકાઈ ની હતી, તો આના ઉપર તો સ્ટેફાઇલોકોકાઈ ઉગાઈ નથી. તો એના ઉપર એને એવું જોયું કે એના ઉપર એક અન્ય એક ફૂગ જોવા મળી રહી હતી, એ ફૂગનું નામ હતું પેનિસિલિયમ નોટેટમ.
ફૂગ કે જે ઓલરેડી મોલ્ડ હતી, મોલ્ડ ફૂગ જે હતી એ જોવા મળી હતી પેનિસિલિયમ નોટેટમ. તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એ આ પેનિસિલિયમ નોટેટમની ઉપર એક્સપેરિમેન્ટ કર્યો અને પેનિસિલિન નોટેટમ ઉપર એક્સપેરિમેન્ટ કરી અને એવું જોયું કે પેનિસિલિયમ નોટેટમ દ્વારા એક એવું રસાયણ ઉત્પન્ન થાય છે, એ રસાયણ કમ્પ્લીટલી સ્ટેફાઇલોકોકાઈ જે છે એને વૃદ્ધિ અટકાવી દે છે અથવા એને કિલ કરી નાખે છે. અને ત્યારબાદ આ એન્ટીબાયોટિક્સ છે એનો કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો. કે એન્ટીબાયોટિક્સનો મતલબ શું છે કે સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મજીવો જ રસાયણ ઉત્પન્ન કરે, સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મજીવો જ રસાયણ ઉત્પન્ન કરે અને આ રસાયણ જે છે એ અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરે. આ અન્ય સૂક્ષ્મજીવો છે એ રોગકારક હોય, તો રોગકારક સૂક્ષ્મજીવોને મારવા માટે અન્ય સૂક્ષ્મજીવો જે છે એ પોતે રસાયણ ઉત્પન્ન કરે. આ રસાયણને આપણે કહીએ છીએ એન્ટીબાયોટિક્સ. તો આ એન્ટીબાયોટિક્સની અંદર વધારે પેનિસિલિયમને વધારે ક્ષમતાવાળી વધારે ઉપયોગી બનાવવા માટે બે વૈજ્ઞાનિકોનો ફાળો સૌથી વધારે મહત્વનો છે, એ છે અર્નેસ્ટ ચેન અને બીજું હાવર્ડ ફ્લોરે. તો શરૂઆત એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી એને વધારે શક્તિશાળી બનાવવા માટે, એના સંશોધનો વધારે અથવા તેના દ્વારા શોધ થયેલી છે પેનિસિલિયમ જે છે પેનિસિલિન એના વધારે ક્ષમતાવાળી કાર્યશીલ બનાવવા માટે અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરે કમ્પ્લીટ એના ઉપર સંશોધન કર્યું અને પરિણામ સ્વરૂપે 1945માં આ ત્રણેય વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરે એન્ટીબાયોટિક્સની શોધ બદલ એને નોબેલ પારિતોષિક જે છે એ એનાયત કરવામાં આવ્યો. તો નોબેલ પુરસ્કાર જે છે એ ત્રણેય વૈજ્ઞાનિકોને 1945 સાલની અંદર ઉપયોગ કર્યો અને આ ઉપરાંત એની પાછળનો રીઝન એ હતું કારણ કે આ એન્ટીબાયોટિક્સની શોધ કરી એ સમય દરમિયાન આ પેનિસિલિનનો ઉપયોગ અમેરિકાની અંદર જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું છે તો ઘાયલ સૈનિકો જેટલા પણ હતા એ સૈનિકોની સારવાર માટે, હજારો સૈનિકોની સારવારની અંદર આ એન્ટીબાયોટિક્સ જે છે એ સૌથી વધારે લાભદાયક સાબિત થયું હતું. તો આ એન્ટીબાયોટિક્સની શોધ બદલ આ ત્રણેય વૈજ્ઞાનિકો જે છે એને નોબેલ પારિતોષિક આપવામાં આવેલો હતો. માર્કેટની અંદર અત્યારે અસંખ્ય એન્ટીબાયોટિક્સ જે છે એ ઉપયોગી છે અને દરેક આ એન્ટીબાયોટિક્સ જે છે એ અન્ય અલગ અલગ સૂક્ષ્મજીવોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી હોય છે. માનો કે બેસિલસની વાતચીત કરવામાં આવે, સ્યુડોમોનાસની વાતચીત કરવામાં આવે, ફૂગની વાતચીત કરવા તો અન્યના સ્ત્રોત છે. બેસેલસની વાતચીત કરવામાં આવે તો 70% એન્ટીબાયોટિક્સ જે છે એ બેસેલસમાંથી વાત કરવામાં આવે. યુગ બેક્ટેરિયાની વાતચીત કરીએ, સ્યુડોમોનાસની વાતચીત કરવામાં આવે તો સ્યુડોમોનાસમાંથી 30% જેટલી એન્ટીબાયોટિક્સ જે છે એ નિર્માણ થતું હોય છે. ઉપરાંત આની અંદર ફૂગ જે છે પેનિસિલિયમ જે છે એમાંથી પણ એન્ટીબાયોટિક્સ છે એનું પ્રોડક્શન તરીકે લેવામાં આવતું હોય છે. આ જ અન્ય સૂક્ષ્મજીવોમાંથી ઉત્પન્ન થયેલી પેનિસિલિન જે છે કે જે અન્ય રોગ જે છે એના માટે ફાયદાકારક થાય છે, જેમ કે પ્લેગની વાતચીત કરીએ, પછી ઉટાટ્યુ એને આપણે કાળી ખાંચી તરીકે પણ લેવામાં આવે છે, ઉટાટ્યુ છે, ઉપરાંત ડિપ્થેરિયા, ઉટાટ્યુ, પ્લેગ, ઉટાટ્યુ, ડિપ્થેરિયા, ઉપરાંત રક્તપિત્ત જેવા રોગની અંદર આ એન્ટીબાયોટિક જે છે એ અતિશય લાભકારક સાબિત થયેલું છે. આજ અત્યારના સમયની અંદર આપણે કેવું હોય તો એટલું એ સેન્ટેન્સ યાદ રાખવું કે એન્ટીબાયોટિક્સ વગર જીવનની કલ્પના અશક્ય છે. આપણે કલ્પિત ન શકીએ કે એન્ટીબાયોટિક્સ વગર જીવનને કલ્પના કરવી એ અશક્ય છે.